રાજકોટના શ્રી પ્રભુ કૃપા અને ગોંડલના પ્રિયા નવનીત ગોલ્ડ નામની પેઢીમાંથી લાખોનું સોનું લઈને બંગાળી કારીગર ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે। વર્ષોથી અહીં પેઢીમાં કામ કરતો કારીગર અંદાજિત 500 ગ્રામ સોનાના દાગીના લઈને ફરાર થયો છે। જે મામલે રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પેઢીમાં કામ કરતો મનોજ શર્મા નામનો કારીગર આ સોનું લઈને હાલ ફરાર થયો છે। ત્યારે ફરી એક વખત સોની બજારમાં આ પ્રકારની ઘટના સામે આવતા સોની બજારમાં ચકચાર મચી જવા પામી છે। आशापुरा मेन रोड अमार लोगों ने एक्चुअल में केवू हो के दागीनानो घाट तैयार थी गया पछी कारीगर ने स्टोन फिटिंग करवा आपता होय। ए कारीगर ने अमे लोग 8 वर्ष थी काम करता था, जूनो ज कारीगर हतो। स्टोन फिटिंग करवा आप्युं हतुं बे दिवस कटके कटके, एटले ए अमने 3-4 दिवस में जमा करावी देतो होय। ए गाड़ा में ए लोग जतो रह्यो कारीगर वस्तु लईने, अंदाज 211 ग्राम जेवू सोनू छे घाटनू वजन। 211 ग्राम करो, 14 लाख रुपया जेवी किंमत थाय एनी। आ बनाव तो अवारनवार बनता होय छे, अमे लोको घणी बधी चोकसाई ने चीवट राखता होय छे। हवे ज्यारे विश्वासघात थाय, ए अंगत होय के पारको होय, एनो एम थाय के क्यारे तोड़ निकळतो नथी विश्वासघातनो। हाँ, एनु बधुं आधार कार्ड पान कार्ड बधुं छे अमारी पासे, अने घरनो एड्रेस ए छे। ए राजस्थाननो छे ने, कंईक नागौर जिल्लानो हतो। એટલે અમારે લોકોને એકચ્યુઅલમાં કેવું હોય કે દાગીનાનો ઘાટ તૈયાર થઈ ગયા પછી કારીગરને સ્ટોન ફિટિંગ કરવા આપતા હોય। એ કારીગરને અમે લોકો 8 વર્ષ ત્યાં કામ કરતા હતા, જૂનો જ કારીગર હતો। સ્ટોન ફિટિંગ કરવા આપ્યું હતું બે દિવસ કટકે કટકે, એટલે એ અમને 3-4 દિવસમાં જમા કરાવી દેતો હોય। એ ગાળામાં એ લોકો જતો રહ્યો કારીગર વસ્તુ, 211 ગ્રામ જેવું સોનું।